धोरण आठ विषय अंग्रेजी एक्टिविटी फाइव एम अपने बे पाठ कम्प्लीट करिया छे, सॉरी बे पेज कम्प्लीट करिया छे। आपणे पेज नंबर 45 सुधी आपणे कम्प्लीट छे, 46 पेज नंबर काढवानुं छे। एमां आपणे जोयुं तुं कार्तिक अने तेना मम्मी એ સાયન્સ પ્રોજેક્ટની મુલાકાત લેવા જાય છે, ત્યાં એ જુએ છે તો વસંતનો જે પ્રોજેક્ટ હોય છે બંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ, કે વાંસ અને કેળા સૌથી શ્રેષ્ઠ છે, તેના વિશે વસંત થોડી માહિતી આપે છે કે જે બંબુ છે વાંસ છે એ ખરેખર અદ્ભુત છોડ છે, એ ઘણી રીતે આપણને ઉપયોગમાં આવે છે, જેમ કે પુલ બનાવવામાં, બરાબર, વાડ બનાવવામાં, ટોપલીઓ બનાવવામાં અનેક રીતે તે ઉપયોગી છે, અને તે એક દિવસમાં જ 3 ફૂટ જેટલો લાંબો થાય છે, ઊંચો થાય છે। તો આગળ જોઈએ આપણે, કાર્તિક સેઝ, કાર્તિક બોલે છે ઇટ્સ અ વન્ડરફુલ, ખરેખર અદ્ભુત કહેવાય। મમ્મી સેઝ હાઉ ઇઝ ધ મ્યુઝિક પ્રોડ્યુસ ઇન ફ્લ્યુટ, કે શું કહે છે કે આ ખરેખર અદ્ભુત કહેવાય કે વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે। તે તેના મમ્મી પૂછે છે કે જે આપણે જે વાંસળી વગાડીએ છીએ એમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે, ફ્લ્યુટ એટલે વાંસળી। વસંત સેઝ, વસંત બોલે છે ઇટ્સ મેજિક, શું કહે છે, તે એક જાદુ છે, મેજિક એટલે જાદુ। ધ બંબુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટેમ, કે બંબુની જે દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે, બંબુની જે દાંડી આવે એના ઉપર સુધી સાંધા જોવા મળે છે। એન્ડ ધ સ્ટેમ્સ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ, અને સાંધા વચ્ચે બંબુ પોલું હોય છે, શું હોય છે, સાંધા વચ્ચે એ બંબુ પોલું હોય છે, સો ધેટ તેથી વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ, અને તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ। સી ધીસ પિક્ચર, ચિત્ર જુઓ, જુઓ તમને ચિત્રમાં ખ્યાલ આવી જશે કે વાંસળી કઈ રીતે વગાડી શકીએ છીએ, તો બંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા જોવા મળે છે અને સાંધા વચ્ચે બંબુ કેવું હોય છે, પોલું હોય છે, તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ। કાર્તિક સેઝ, કાર્તિક બોલે છે વોટ એબાઉટ ધ બનાના ટ્રી, તો આ કેળાના ઝાડ વિશે શું, તું એ બે જે પ્રોજેક્ટ કર્યો છે એ વાંસનો જ નથી પણ કેળાનો પણ છે, તો કેળાના ઝાડ વિશે શું? વસંત સેઝ યશ, હા, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ, એ કેળાનું ઝાડ બહુ ઉપયોગી છે, બીકોઝ કારણ કે ઇટ લીવ્સ ફ્લાવર્સ, ટ્રંક્સ, ફાઈબર્સ આર ઇમ્પોર્ટન્ટ, કારણ કે તેના પાન છે, ફૂલ છે, ટ્રંક એટલે થડ છે, ફાઈબર્સ છે, તેના રેશા છે, એ ખૂબ જ મહત્ત્વના હોય છે। જે બનાના ઝાડના પાન છે, બરાબર, તેના ફૂલ છે, થડ છે, તેના રેશા ખૂબ જ મહત્ત્વના હોય છે, તેથી કેળા પણ ખૂબ જ ઉપયોગી છે। બનાના લીવ્સ આર લાર્જ, કે કેળાના પાન છે એ મોટા, ફ્લેક્સિબલ, વાળી શકાય તેવા, વોટરપ્રૂફ હોય છે અને જળાભેદ્ય હોય છે, બરાબર, જેમાં પાણી પેઠી શકે નહીં, પાણી પેસે નહીં। પણ કેળાના પાન કેવા હોય છે, મોટા હોય છે, વાળી શકાય તેવા હોય છે અને જળાભેદ્ય હોય છે, સો ધે આર યુઝફુલ એઝ અ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ, તેથી તે ખાવાના પાત્ર અથવા થાળી તરીકે વાપરવામાં આવે છે।
It is also useful in making cups, paper and dishes. તે ઉપરાંત તેઓ વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. કેળાના જે ઝાડ હોય છે, કેળા કઈ રીતે ઉપયોગી છે? તો તેના પાન મોટા હોય છે, વાળી શકાય તેવા હોય છે, જલાભેદ્ય હોય છે, તેથી તેમાં ખાવાના પાત્રો અને થાળી તરીકે તેનો વપરાશ થાય છે. તેના જે વાટકા હોય છે, કાગળ હોય છે, થાળીઓ એ બનાવવામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે. મમ્મી સેસ, તેના મમ્મી કહે છે, રિયલી યુઝફુલ, ખરેખર તે ખૂબ જ ઉપયોગી કહેવાય. આઈ હેવ હિયર ધેટ વી કેન મેક સારી ફ્રોમ બનાના. કે મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. મને એવું પણ સાંભળવામાં આવ્યું છે, આપણે કેળામાંથી સાડી પણ બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? તો વસંત સેઝ, વસંત બોલે છે કે યસ, હા, ઇટ ઇઝ રાઇટ, તે સાચું છે. નેપાલીઝ ગીવ્સ રફ મટીરિયલ્સ ટુ રંગમાર. જે નેપાળી લોકો છે એ કાચો માલ રંગમાર્કને આપે છે. શું કરે છે? તેમનો જે કાચો માલ હોય છે નેપાળી લોકો એ રંગમાર્કને આપે છે. અને ઇન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ લેબર, કે જે બાળમજૂરી માટે કામ કરતી સંસ્થા છે, એ રંગમાર્કને આપે. એ શું કરે છે? તો એ બાળમજૂરી કરતી હોય, જે નાના બાળકો હોય એ બાળમજૂરી કરતા હોય, તેના માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ગુડ વેવર ઇન્ટરનેશનલ, કે તે ગુડ વેવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગુડ વ્યૂ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય તરીકે પણ ઓળખવામાં આવે છે. ધે મેક ક્લોથ, તેઓ કપડાં પણ બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર, કે આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. જે બાળમજૂરી કરતા હોય નાના બાળકો, એ નાબૂદ કરવામાં પણ ઘણી મદદ કરતા હોય છે. ઇન તમિલનાડુ, તમિલનાડુમાં વીવર્સ વીવ ફાઇબર્સ એન્ડ બનાના મેક સારીસ. તમિલનાડુમાં જે વણકરો હોય છે એ કેળાના રેસા વણીને સાડી બનાવે છે. શું કરે છે? કેળાના જે રેસા હોય એનો ઉપયોગ કરે છે અને વણે છે અને પછી સાડી બનાવે છે. મમ્મી સેસ, તેના મમ્મી કહે છે, રિયલી વન્ડરફુલ, ખરેખર અદ્ભુત કહેવાય. ગુડ જોબ વસંત, સરસ કાર્ય વસંત. વસંત સેસ, થેન્ક યુ આંટી, તમારો આભાર. કાર્તિક સેસ, લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન મમ્મી. હવે ચાલો આપણે છેલ્લા સેક્શન, છેલ્લા વિભાગ તરફ જઈએ. બે વિભાગ જોયા હતા, હવે છેલ્લા વિભાગ તરફ તે પહોંચે છે. મમ્મી કહે છે, શ્યોર, ચોક્કસ. ધેર ઇઝ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ ધ સાયન્સ પ્રોજેક્ટ, તે વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગ તરફ જાય છે. બે વિભાગ પૂરા થયા, ત્રીજા વિભાગ તરફ જાય છે. કાર્તિક સેઝ, હેલો અંજના. નમસ્તે અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ, તારો પ્રોજેક્ટ શાના વિશે છે? અંજના સેઝ, હે કાર્તિક, હેલો આંટી. નમસ્તે આંટી, માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો જે પ્રોજેક્ટ છે એ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે, એના વિશે છે. હર્બ્સ એન્ડ સ્પાઇસ ડુ મોર ધેન એડ ફ્લેવર ટુ ડીશ, કે વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. જે વનસ્પતિ છે અને સ્પાઇસ છે તેજા, એ તમારો શું કરે છે? ગમે તે ડીશ બનાવો, વાનગી બનાવો, એમાં સ્વાદમાં સ્વાદ ઉમેરવા
એ ઉપરાંત ઘણા કામ કરતા હોય છે. સ્પાઈસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. તેજાની જે વનસ્પતિ છે, બરાબર, સ્પાઈસ છે, એ તમારા શરીરને ખૂબ જ ઉપયોગી છે. સી ધ ચાર્ટ, નીચેનું ચાર્ટ જુઓ, ચાર્ટ આપેલું છે, જુઓ. સ્પાઈસીસ, બરાબર, એના પ્રકારો આપેલા છે. ગરમ મસાલા જેવા સ્પાઈસીસ છે, જિંજર, ઇલાયચી, સતાવરી અને ગાર્લિક, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ગાર્લિક આદુનો ઉપયોગ ડીક્રીએસીસ મોશન એન્ડ સિકનેસ, વાહન યાત્રા દરમિયાન તમને જે માંદગી થઈ હોય એ ઘટાડે છે, બરાબર. ઇલાયચીનો ઉપયોગ, ધ ઓઇલ ઓફ કાર્ડામમ સીડ્સ ઇન યુઝફુલ ટ્રીટમેન્ટ ઓફ ધ ટૂથહેક. ઇલાયચીના બીનું જે તેલ આવે એ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. ઇલાયચીના બીનો ઉપયોગ શું થાય છે, દાંતનો તમને દુખાવો થતો હોય તો તમે ઇલાયચી મૂકી શકો છો, બરાબર, તેનું તેલ વાપરી શકો છો, એમાં ઉપયોગી છે. સતાવરી, તો ઇટ લીવ્સ બોઇલ્ડ ઇન ઓઇલ આર યુઝ ધ મસાજ એન્ડ બ્રેઇન ડિસીઝીસ, કે તેલમાં ઉકાળેલા તેના પાંદડા, સતાવરીના જે પાંદડા આવે એ તેલમાં તમે ઉકાળો તો મગજના રોગમાં માલિશ કરવા માટે, મગજનો જે રોગ હોય એમાં માલિશ એની કરો, એ માટે તે વપરાય છે. ગાર્લિક, લસણ છે, ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ, કે કર્કરોગના કોષનો નાશ કરે છે. મમ્મી સેઝ, તેના મમ્મી કહે છે, અંજના, રિયલી અ ગુડ વર્ક, સરસ તું કામ કરી રહી છે. આઈ એમ વેરી હેપ્પી નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ ફોર માય ફેમિલી હેલ્થ. થેન્ક યુ સો મચ, કે મને જાણીને ખૂબ જ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. તું એ જે વસ્તુઓ કીધી, જિંજરનો ઉપયોગ, ઇલાયચીનો ઉપયોગ, સતાવરીનો, ગાર્લિક, લસણનો ઉપયોગ, આ બધાનો યુઝ હું મારી ફેમિલીના હેલ્થ સ્વાસ્થ્ય માટે કરીશ. અંજના સેઝ, માય પ્લેઝર આંટી, મને પણ આનંદ થયો માસી. કાર્તિક સેઝ, લેટ્સ ગો મમ્મી, ચાલો આપણે જઈએ મમ્મી. વી વિલ ટ્રાય ટુ મેક ટેરેસ ગાર્ડન વિથ ધ યુઝ ઓફ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર. આપણે હાઇડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીએ. મમ્મી સેઝ, વાય ડુ યુ ફોરગેટ બનાના એમ બંબુ. તો તું બનાના, કેળા અને બંબુ વાંસે એ કેમ ભૂલી ગયો, આપણે એનો પણ ઉપયોગ કરવાનો છે. કાર્તિક, યર્સ, ઇટ્સ રાઇટ્સ, હા, તમારી વાત સાચી છે. વી વિલ ઓલ્સો ગ્રો મોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, આપણે ઝાડ અને છોડ પણ ઉગાડીશું. ધે આર યુઝફુલ, તે આપણને ઘણા ઉપયોગી છે. મમ્મી કહે છે, ખરેખર થેન્ક યુ કાર્તિક, તારો આભાર કાર્તિક, બીકોઝ, કારણ કે યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ, કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને તક આપી, તે માટે તારો ખૂબ ખૂબ આભાર, એવું તેના મમ્મી કહે છે. હવે આપણે આના મિનિંગ જોઈ લઈએ, મિનિંગ લખી લઈએ. તો હું ટીક કરતી જઉં છું, એ સ્પેલિંગ તમારે લખતું જવાનું. પહેલો લખીશું આપણે વન્ડરફુલ, ડબલ્યુ ઓ એન ડી ઈ આર એફ યુ એલ, વન્ડરફુલ એટલે અદ્ભુત. પછી લખીશું આપણે પ્રોડ્યુસ, પી આર ઓ ડી યુ સી ઈ, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. પછી ફ્લ્યુટ, એફ એલ યુ ટી ઈ, ફ્લ્યુટ એટલે વાંસળી. મેજિક,
MAGIC. मैजिक એટલે જાદુ. જોઈન્ટ્સ JOINTS. જોઈન્ટ્સ એટલે સાંધો અથવા ગાંઠ. પછી સ્ટેમ STEM. સ્ટેમ એટલે છોડની દાંડી. પછી પિક્ચર PICTURE. પિક્ચર એટલે ચિત્ર. પછી જોઈએ આપણે લખીએ હોલો. હોલો ભૂલી ગયા, એચ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ. હોલો એટલે પોલું. પછી ફાઈબર FIBER. ફાઈબર એટલે રેશા. લાર્જ LARGE. લાર્જ એટલે મોટું, વિશાળ. ફ્લેક્સિબલ FLEXIBLE. ફ્લેક્સિબલ એટલે વાળી શકાય તેવું. વોટર પ્રૂફ WATER. PROOF. વોટર પ્રૂફ એટલે જલાભેદ્ય, જેમાં પાણી પેસે નહીં તેવું. કન્ટેનર CONTAINER. પાત્ર અથવા વાસણ. પ્લેટ PLATE. પ્લેટ એટલે થાળી. યુઝફુલ USEFUL. યુઝફુલ એટલે ઉપયોગી. રફ ROUGH. રફ એટલે કાચું. મટીરિયલ MATERIAL. મટીરિયલ એટલે સામાન, માલ સામાન. ઇન્સ્ટિટ્યૂટ INSTITUTE. ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. ચાઇલ્ડ લેબર CHILD. LABOUR. બાળમજૂરી. એબોલિશ ABOLISH. એબોલિશ એટલે નાબૂદ કરવું. વેવર WEAVER. વેવર એટલે વણકર. રિયલી એટલે ખરેખર. પછી હર્બ HERB. હર્બ એટલે વનસ્પતિ. પછી ફ્લેવર FLAVOUR. ફ્લેવર એટલે સ્વાદ. ડીશ DISH. ડીશ એટલે વાનગી. બોડી BODY. બોડી એટલે શરીર. હવે જિંજર GINGER. જિંજર એટલે આદુ. ડીક્રિએશ DECREASE. ડીક્રિએશ એટલે ઘટાડવું. પછી મોશન એન્ડ સિકનેસ MOTION. મોશન એન્ડ ANDE. સિકનેસ SICKNESS. વાહનયાત્રા દરમિયાન થતી માંદગી. વાહનયાત્રા દરમિયાન થતી માંદગી.
ऑइल, ओ आई एल ऑइल એટલે તેલ, કાર્ડામમ સી એ આર ડી એ એમ ઓ એમ કાર્ડામમ એટલે ઇલાયચી, શીડ એસ ડબલ ઈ ડી શીડ એટલે બી, ટ્રીટમેન્ટ ટી આર ઈ એ ટી એમ ઈ એન ટી ટ્રીટમેન્ટ એટલે ઉપચાર, ટૂથ એક ટી ડબલ ઓ ટી એચ એ સી એચ ઈ ટૂથ એક એટલે દાંતનો દુખાવો, મસાજ એમ એ ડબલ એસ એ જી ઈ મસાજ એટલે માલિશ, બ્રેઇન બી આર એ આઈ એન બ્રેઇન એટલે મગજ, ડિઝીઝ ડી આઈ એસ ઈ એ એસ ઈ ડિઝીઝ એટલે રોગ, destroy d e s t r o y destroy એટલે નાશ કરવું, destroy એટલે નાશ કરવું, cell c e l l s shell એટલે કોષ, હેપી એચ એ ડબલ પી વાય હેપી એટલે ખુશ, ટ્રાય ટી આર વાય ટ્રાય એટલે પ્રયત્ન, ફોરગેટ એફ ઓ આર જી ઈ ટી ફોરગેટ એટલે ભૂલી જવું, ચાન્સ સી એચ એ એન સી ઈ ચાન્સ એટલે તક, નેચર એન એ ટી યુ આર ઈ નેચર એટલે કુદરત, બ્લેઝિંગ બી એલ ઈ ડબલ એસ આઈ એન જી બ્લેઝિંગ એટલે આશીર્વાદ, હવે આપણે એક્ટિવિટી સિક્સ છે, આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રશ્નોના ઉત્તર લખીએ ચોપડામાં, તમારે આજે મિનિંગ લખાય ત્રણ વખત લખવાના છે અને યાદ કરવાના છે, એના નીચેથી આપણે લખીએ એક્ટિવિટી સિક્સ, આન્સર ધ ક્વેશ્ચન પહેલો પ્રશ્ન તમારે લખી નાખવાનો છે, ડાયરેક્ટ હું આન્સર લખાવું છું, તમારે ડાયરેક્ટ આન્સર લખવાના નથી, પ્રશ્ન લખીને કાર્ય કરવાનું છે તમારે. પહેલો પ્રશ્ન છે વેર વોઝ ધ સાયન્સ ફેર હેલ્ડ, તો પહેલો આન્સર લખીશું આપણે ધ સાયન્સ એક્ઝિબિશન, આ પહેલું પદ છે એની સાથે ગુણાકાર કરશે.
was held in Karthik school. The science exhibition was held in Karthik school. બીજું છે, હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર? પ્રશ્ન તમારે લખવાનો છે, તો લખવાનું કાર્તિક એન્ડ હિઝ મધર. એન્ડ હિઝ મધર વિઝિટેડ the science fair. Number 3, give the name of the section in the science fair. સાયન્સ ફેરના વિજ્ઞાન મેળાના સેક્શન વિભાગો લખવાના છે. કેટલા હતા? ત્રણ. એના નામ આપવાના છે. તો પહેલું નામ આપીશું આપણે, શું હતું? ઇન્વાયરમેન્ટ સેક્શન. બીજું હેલ્થ પ્લસ સેક્શન. અને ત્રીજું શું હતું? એગ્રીકલ્ચરલ. Number 4, who took part in science fair? કોઈ કોઈ ભાગ લીધો હતો સાયન્સ ફેરમાં? તો લખીશું પ્રાચી, વસંત, એન્ડ અંજના took part. In the science fair. Number 5, how are trees useful to us? ઝાડ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો trees give us, trees give us fruits, medicines and wood. લાકડું આપે છે, બરાબર. Number 6, why should we eat bananas? આપણે શા માટે કેળા ખાવા જોઈએ? તો લખો because. કારણ કે ધે કન્ટેન વિટામિન્સ એન્ડ કેલ્શિયમ એન્ડ કેલ્શિયમ which are good for health. Health. Number 7,
Why is the bamboo a wonderful tree? શા માટે આપણે વાંસને અદ્ભુત ઝાડ કહીએ છીએ? તો લખવાનું બીકોઝ ઇટ ઇઝ યુઝડ બિલ્ડ બ્રિજ પુલ બનાવવામાં, પછી ફેન્સીસ વાડ રાફ્ટ બાસ્કેટ ફર્નિચર્સ એક્સેટ્રા બરાબર વગેરે બનાવવામાં ઉપયોગી છે. પછી છે આઠમો આન્સર, વાય ઇઝ ધ હાઇડ્રોપોનિક મેથડ ઓફ એગ્રીકલ્ચર? વોટ ઇઝ ધ શું મેથડ છે, શું પદ્ધતિ છે હાઇડ્રોપોનિકની? તો લખવાનું વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક્સ ઓન ધ ટેરેસ દે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ પ્લાન્ટ્સ આર ધેન પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. પહેલાં શું કરવાનું? પથ્થરના થર કરવાના બરાબર, એના લીધે છોડ ઊભો રહી શકે અને પછી થોડી થોડી અંતરે તે છોડને રોપવાના બરાબર. પછીનો પ્રશ્ન છે વાય ડુ વી નીડ ટેરેસ ગાર્ડન? કે અગાસી ઉપર બગીચો બનાવવા માટે આપણી જરૂરિયાત બરાબર, વી નીડ શા માટે તે જરૂરી છે? તો આ પ્રશ્નનો આન્સર અને લાસ્ટ, વિચ આર ધ યુસીસ ઓફ બનાના? બનાનાના ઉપયોગો જણાવો બરાબર, કઈ રીતે ઉપયોગી છે કેળા? આ તમને હોમવર્ક આપું છું, 9 અને 10 જાતે લખીને લાવવાના બરાબર. બી નથી કરવાનો આપણે. બસ આગળ બીજું છે એ ગ્રામર છે. એ ગ્રામર આપણે નેક્સ્ટ પીરિયડમાં એવું હશે તો પહેલાં જોઈ લઈશું બરાબર. એટલે આટલું તમારું હોમ લર્નિંગ.